तेजस्विनावधीतमस्तु। ओम शांति शांति शांति। श्रुति स्मृति पुराणानां आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। अज्ञानतिमिरांधस्य ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ओम મહાભારતનો મંગળાચરણ શ્લોક છે, હું તમને બોલું અને તમે બોલજો। નારાયણ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ ततो जयमुदीरये। ध्यानथी सांभळो ने तैयार मोढे करजो। ओके, थई जशे, रोज करीशो एटले फरीवार हुं बोलुं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासम् ततो जयमुदीरये। याद करें कौन प्रणाम? नारायणम नमस्कृत्य, नारायण ने नमस्कार करीने। बीजा कोने नमस्कार करीने? नरम चैव नरोत्तम, नर ने नारायण बनने ने। पर नर केवो छे? नरोत्तम छे, માણસોમાં શ્રેષ્ઠ અર્જુન છે। નર અને નારાયણને નમસ્કાર કર્યા, પછી બીજી લાઈનમાં શું કહે છે? દેવી સરસ્વતી, સરસ્વતી દેવીને। ચોથું વ્યાસમ ચૈવ, વ્યાસજી નમસ્કાર કર્યા। તતો જયમ ઉદીરયે, ત્યાર પછી મહાભારત ગ્રંથનું નામ છે જય, એનો અભ્યાસ કરવો જોઈએ, એનું શ્રવણ કરવું જોઈએ, એનું પઠન કરવું જોઈએ। એટલે આ એક જાણે કે મેન્ડેટરી છે, આજ્ઞા છે કે આ કર્યા પછી જ મહાભારતનો અભ્યાસ કરે। ચાર, ફરી નારાયણમ નમસ્કૃત્ય, એટલે બધામાં નમસ્કૃત્ય આવે। નરોત્તમમ નરમ નમસ્કૃત્ય, દેવીમ સરસ્વતીમ નમસ્કૃત્ય, વ્યાસમ નમસ્કૃત્ય, જય મુદી, બરાબર। નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જય મુદીરયે। હવે આવું કે છે કે મહાભારતને જય સમજો, એવું કહી શક્યા હો તો મહાભારત ઉદી રહે, તો વ્યાસ કથા ઉદી રહે, પણ જય તો એના ફળમાં છે, આગળ આવશે કે ધર્મ અર્થ અને મોક્ષ અપાવે વગેરે બધું છે। મહાભારતમાંથી શું મળે? જય, સાચો જય કોને કહેવાય? અષ્ટલક્ષ્મીમાં એક લક્ષ્મીનું નામ છે જય લક્ષ્મી, જેના પરથી નામ છે જયા। દક્ષિણ ભારતમાં બહુ પ્રચલિત, આપણે ત્યાં ગુજરાતમાં જયાબેન હોય જૂના જમાનામાં, હવે નથી પાડતો, પાછું એ લોકો જૂનું નામ લાગે છે।
दक्षिण माँ देवी पर अर्थ सभर नाम है, आपको नाम शास्त्र है, नामकरण संस्कार थवा जो ये पाड़े। जय लक्ष्मी विजय लक्ष्मी, ये पण एक लक्ष्मी छे। साचो जय शू छे माणसनो जीवनमां, ओके, स्वभाव जयः एव जयः। अपना व्यक्तित्वमां बे पासा छे, एक आपणी बुद्धि छे, बीजी आपणी लागणी, એક આપણી ઈચ્છાઓ છે અને બીજું આપણું જ્ઞાન છે। ઘણી બધી ઈચ્છા થાય આમ કરી નાખીએ, ચલો પછી જ્ઞાન આપણને કરાવે અથવા રોકે, એ જ્ઞાનનું કામ છે। મનમાં ફેન્સી આવે, તુક્કા આવે, સ્વાભાવિક, કોઈ એને રોકી ન શકો। લોકો ભલે ખરાબ સલાહ આપે, ખરાબ વિચાર ના કરો, પણ જાણી જોઈને કરો। વિચાર કોઈની જાણી જોઈને થતા જ નથી, એ આઈને પ્રગટ થાય ત્યારે ખબર પડે કે આવો વિચાર આવ્યો। અને ઘણી વાર તો વિચાર આવીને કામ પૂરું કરીને જતો રહે, પછી યાદ આવે એટલે મેં આવું કર્યું। એ જે આપણા મનમાં જે આવેગ આવે, જેને સાયકોલોજી વાળા થોડું અનકોન્શિયસ કહે છે, અજ્ઞાત મન તમારું, એ તમને જોતરે છે ખરાબ કામ કરવા। તમારી લાગણીઓ તમને જોતરે, જેને આપણે સંબંધમાં અમુક વાર વધારે પડતું છૂટછાટ આપીએ, આપણો છોકરો હોય કે મા બાપ હોય, દસ આપણું ઘરનું છે, જેને આસક્તિ નહીં, હમણાં આવશે આખું આજે કથામાં એ જ। આ મહાભારત નિરંતર અંદર ચાલતું છે, હંમેશા આપણા મનમાં ઉદ્ભવતી ઈચ્છા, ત્યાં સુધી ભગવાન કહે છે ગીતામાં કે મનમાં કામ કે ક્રોધ કે લોભ આવે એ પણ સ્વાભાવિક છે, પૂર્વજન્મના સંસ્કારથી આવશે। સંજોગો હોય જેમ એમ કહે ને કે ભાઈ સ્વાભાવિક છે એટલે સાચું છે એવું નહીં, કે સમજી લેજો, હા મારા સ્વભાવમાં છે, શું કરું તો કરના, એવું નથી। શેના જેવું છે સ્વાભાવિક નો અર્થ સમજો, હું તમને એમ કહું કે ભાઈ તમને માથું છે, બોલો હા કે ના, હા તો કહેશો, ભલે માથામાં ઓછું વધતું હોય પણ હા તો કહેશો ને, તો હું તમને કહું કે માથું હોય તો માથું દુખવું સ્વાભાવિક છે, એનો અર્થ એવો નહીં કે યોગ્ય છે, યુ અન્ડરસ્ટેન્ડ, શરદી થવી સ્વાભાવિક છે, સાંધાના દુખાવા થવા સ્વાભાવિક છે, થશે, પણ આપણે એવું જીવન જીવવું જોઈએ કે આપણને ન થાય અથવા ઓછામાં ઓછી થાય। સાંધાના દુખાવા થાય તો આપણે થેરેપી કરીને આપણી જાતને બચાવીએ, ક્રોધ આવશે ને કામે આવશે। પાંચમા અધ્યાયમાં ભગવાન કહે છે શક્નોતિ યહી વયસ સોઢુમ પ્રાક શરીર વિમોક્ષણાત કામ ક્રોધોદ્ભવમ વેગમ સંયુક્તસ્ય સુખી નઃ। સુખી માણસ કોણ છે, યુક્ત કોણ છે, અર્થાત જ્ઞાનને લાયક કોણ છે? યુક્ત શબ્દ ગીતાજીમાં બહુ વાર વાપરે છે ભગવાન, છઠ્ઠા અધ્યાયમાં પણ કહે છે યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેત સ્વપ્નાવબોધસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યોગો ભવતિ દુઃખ। જ્ઞાન માટે મોક્ષ માટે લાયકાતને યુક્ત કહે છે, ક્યારે યુક્ત થાય? યહ સોઢુમ શક્નોતિ, જે સહી શકે, ક્યાં સુધી? પ્રાક શરીર વિમોક્ષણ, મરી મળવાનું થાય ને ત્યાં સુધી મજો આ કરી શકે ને માણસ, તો માણસ સુખી છે ને યુક્ત। એટલે વિચાર કરો કેટલું મુશ્કેલ કામ હશે, અવધિ ક્યાં સુધીની આપી? પ્રાગ શરીર શું સહન કરવાનું છે? શક્નોતિ યહૈવ યસ્ય સોઢુમ પ્રાગ શરીર વિમોક્ષ સુ કામ ક્રોધો ભવં વેગમ। કામ અને ક્રોધ આવે અને એનો આવેગ આવશે એટલે માત્રા વધારે હશે। આપણા મનમાં ઘણા બધા તુક્કા આવે, ઘણી બધી ઈચ્છાઓ થાય તો આપણે જતી કરીએ જવા જો નથી કરું, પણ ઘણી બધી એવી પ્રબળ હોય કે આપણની પાસે ધરાર કરાવે, એ આવેગને જે ખાળી શકે એ સુખી છે। આનું નામ સ્વભાવ જયા,
મારા મનમાં ઉદ્ભવતી લાગણીઓ ઈચ્છાઓને બુદ્ધિની એરણ પર તપાસીને એને પ્રવૃત્ત કરવું, આવે ગાયોને કરી નાખવું, એ તો પશુ છે, માછલી છે, એને અંકુડો હોય, પેલો બેટ પકડે ફિશિંગ કરતા હોય તો આમાં માંસનો ટુકડો લગાડે, કઈ કઈ નાખે એટલે ચોટી જાય, પતી ગયું, પડદારો એ ખાળી ના શકે ને મન થાય રોકી ના શકે. પેલી કથા આપણે હિતોપદેશમાં ભણ્યા હતા, શિયાળાને ગધેડા, શિયાળાને ગધેડા ભરતા, શિયાળ ઘરડો થયો, ગધેડો ઘરડો થયો, એવો શિયાળે સૌરાષ્ટ્રની ભાષામાં એવું કહે આઈડિયો મારે, આઈડિયો પુલ્લિંગ છે સૌરાષ્ટ્ર, શિયાળે આઈડિયો મારે, એક મરેલા વાઘની ચામડી હતી ગધેડાને કે તું પહેલે, રાત્રે આપણે ખેતરોમાં જઈશું શેરડીન ખેતરોમાં એટલે તારા પગ નહીં દેખાય, તો કે કોઈ આ જમાલપુર વાળા લેંગા જેવું લાગશે, પણ ભલે લાગે, નાના ભાઈ નો લેવો, મોટા ભાઈ જપ્પો એમની દુકાન છે, એટલે તો કે આવું લાગશે, પણ તું શેરડીનમાં દેખાશે નહીં, ગામ લોકો એવું સમજશે કે વાઘ આવ્યો. એટલે આપણે કહે છે કે સારું સારું મારું સારું હું તને લઈ આપું, તો માની ગયો. એમાં પૂર્ણિમાનો દિવસ આવે, શાસ્ત્રમાં લખ્યું છે મનસો દેવતા ચંદ્રમા, પૂર્ણિમા આવે એટલે મન ઉદ્વિગ્ન થાય. આપણે ત્યાં કઈ પ્રસંગ હોય ને, કોઈ વડીલ સિરિયસ હોય ને તો પછી કહે કે અમાસ ભારે, અમાસ નીકળી જાય બાપા એટલે પછી વાંધો નહીં, આ હોસ્પિટલ વાળા માટે પૂર્ણિમા બહાર એમ ના પૂછતા, તમને ક્યાંથી ખબર, મેં ડોક્ટરો ને પૂછ્યું, બીજું કઈ સમજતા નહીં, મેં કેટલાય ડોક્ટરો જોડે વાત કરી, એને કહ્યું છે કે અમારે જામનગરમાં અહીંના બધાને ઊંઘું છું, કે અમારે પૂનમ આવે ને એટલે પ્રોબ્લેમ બધા, કવિ લેખકો જુઓ પૂર્ણિમામાં જ એમને પ્રેરણા થાય કરવાની. ગધેડો કહે છે ગાવું છે, શિયાળ કે ન ગવાય તો ગાઈશ જ, ઈચ્છા થઈને ગુણ કરી નાખે એને માણસ ને કહેવાય, શું કહેવાય, સમજી ગયા, હસવાનો મન થાય એને રોકી ના શકે એને ઢોર કહેવાય. અમે ઘણા ત્યાં જઈએ, પૈસા વાળા હોય ને ભવે તત્તર ગાડીઓ હોય, ડ્રાઈવર પોતે ડ્રાઈવ કરીને ઘરમાં લાવે, અચ્છા 80-70 લાખ કરોડ ની ગાડી બેડી લઈ આવ્યા, બિચારો ચાલુ થાળી જવા આવે તો ઓલા ચાલુ, ભલે મારા ચરણ પખાડતા, કૂતરાને મન થયું ભસવાનું, એનો માલિક ના પાડ પાડ કરે બંધ ના થાય, રોકી ના છે. આ મહાભારત જે ચાલે છે, દરેક કાર્યો મારા બુદ્ધિપૂર્વક થાય, તમને કામ થાય, કામનો આવેગ થાય, પણ ધર્મમય રીતે કામની પૂર્તિ કરો, તો ભગવાન કે સાક્ષાત હું છું, ધર્મ વિરુદ્ધ ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષ. માણસને ઈચ્છા થવી, લોભ થવો સ્વાભાવિક છે, સંસ્કાર એને કહેવાય, આપણા મા બાપ શીખવાડે પણ ભાઈ આ ખોટું છે ના કર, અને આ જ સાચું છે, તને મન લાય ના થતું હોય તો કરવું પડે, જે કરવું પડે અને ના કરાય એવું શિક્ષણ મળે એનું નામ સંસ્કાર. જય એ છે કે આપણે આપણા આવા આવેગો પર કાબુ મેળવી છે, એ સાચો જય છે. રાવણ તમે જુઓ, રાવણ કેવો શક્તિશાળી હશે, દુનિયાના ઇતિહાસમાં આવું પાત્ર નથી કે જેની આખી લંકા સોનાની હોય, ઘર મેં જોયા છે દુબઈ ના રાજા ના, મસ્કત ના રાજા, ઘરમાં સોનું લગાડેલું, પગ તું સોના, દેવતાઓ આટલા સેવામાં, ઇન્દ્ર ને હરાવનારનો પુત્ર નો બાપ કેવો ગૌરવ, આટલું બધું ભોગ વિલાસ હતા, લંકાનું તો વર્ણન ના છે, પણ એક મર્યાદા મારે સીતા જોઈ, પોતાની આ લાગણીને ખાળી ન શકે,
जटायु जी माड़ी ने कुंभकर्ण सुधी सलाह आपी के भी रेवा ना माने। महाभारत नो स्वाध्याय करवाथी अपने जय पामो। आ जय पेलू महाभारत थयु पण अहीं रोज सवार उठवा थी शुरू थाय महाभारत। हवे आजे योगासन नथी करवा बीजू महाभारत डाइनिंग टेबल पर थाय जरा बे झापटी लो पाड़ी पूरी क्या वधारे खाई लो। तीजू महाभारत होता मांदा है खास जरा चैनल जोई लो मैच जोई लो न्यूज जोई लो टाइम सर सुवा ही नहीं रोज। અને બીજો જય શું છે અવિદ્યાનો નાશ કરીને મોક્ષ પામવો માયાને જીતવી એ પરમ છે। ભગવાન એવા લોકોને સિદ્ધ કહે છે ગીતાજી। એટલે મહાભારતનો અભ્યાસ બંને પ્રકારના જય આપે છે સાપેક્ષિક જય સ્વભાવ જય એને લક્ષ્મી કહે છે। लक्ष्मी એટલે સુખ ખાલી પૈસા નથી। જય લક્ષ્મી કેમ તમે તમારા સ્વભાવના અધિપતિ થાવ તો જીવનમાં શાંતિ છે। મે મહાભારત શીખવાડે છે કેમ પોતાના મનના માલિક છે મનના ગુલામ તો છીએ છે। એટલે લોકો ધ્યાન કરે એટલે કે સ્વામીજી મગજ ફર્યા કરે છે ફર્યા કે તું ગુલામ છું ભાઈ વાળા કરીએ તો ક્યાંક રખડી આવે એટલે પેલો મેલ વાગે છે સ્પીડ બ્રેકર ઉભડે। અમેરિકામાં જાઓ ને છઠ્ઠી લેન ખરબચડી ઊંઘવા ઊંઘી જાઓ તો ગાડી કરપણ એવી હાલે એ લોકો એવું સરસ બનાવ્યું છે એવી ગાડી હાલે કે ભલ ભગા ઊંઘડી એમ પેલો મેરુ આપણી આ લેન છે ઊંઘડાડવાની। એની રે મૂળ વાત પર આવીએ તતો જયમાં ઉભી રે એની અંદર આ કયા પછી ગઈકાલે મેં કહ્યું ગણપતિજીની કથા તમને કહી 8800 કુટ શ્લોક છે એમાં લખ્યું છે અષ્ટૌ શ્લોક સહસ્ત્રાણી અષ્ટૌ શ્લોક શતાની છે 8 શત એટલે 800 અષ્ટ સહસ્ર એટલે 8000 ને 800 શ્લોક અહમ વેદમી શુકો વેત્તિ સંજયો વેદતી માનવા વ્યાસજી કહે મને ખબર છે સંજય ખબર ખુદ સુખદેવજી જરા માથું ખંજવાળું અને આમાં વર્ણન છે કે ગણપતિજીએ એના માટે વિચાર કરવો પડ્યો અને એ સમય વ્યાસજીને મળ્યો એટલે અમે બીજા શ્લોકોની રચના કરી અને આમ અવિરત 1,00,000 શ્લોક અમને જણાવ્યું। અને મેં તમને ગઈકાલે કહ્યું હતું રામાયણ અને મહાભારત ભારતનો ઇતિહાસ ઇતિહાસ બનેલી ઘટનાનું વર્ણન અહીંયા વર્ણન કરે છે સ્પષ્ટ અહીંયા શબ્દ છે કે આ શું છે કે છે તો કે છે ઇતિહાસ પ્રદીપેન મોહાવરણ ઘાતી આ ઇતિહાસ રૂપી દીપક છે જે મોહરૂપી તમારા આવરણનો ઘાત એટલે નાશ કરી નાખે લોક ગર્ભ ગૃહમ કૃષ્ણમ યથાવત સંપ્રકાશમ જેમ પ્રજ્વલિત દીપ ઘરને પ્રજ્વલિત કરે એમ તમારા અંતઃકરણને તમારી બુદ્ધિને યથાર્થ જ્ઞાનથી આ દીપક પ્રજ્વલિત કરશે એનો તમે ભણવું પડે અને એની અંદર આ એક આપણી પરંપરા રહી છે। આપણા મહાપુરુષો જ્યારે પણ ગ્રંથની રચના કરે તો એ આખો ગ્રંથ સંક્ષેપમાં કહી દે વેદાંત શાસ્ત્રનો હોય કે યોગ શાસ્ત્રનો કે બે સૂત્રમાં કહી દે પછી એનો વિસ્તાર એમ પતંજલિના યોગ સૂત્ર છે તો સૌથી પહેલો આટલું જ વાક્ય છે અથવા યોગાનુશાસન આ પહેલું શું પછી યોગ એટલે શું યોગ ચિત્ત વૃત્તિ નિરોધ યોગની વ્યાખ્યા શા માટે તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ પણ કહી અને આ ત્રણનો જ વિસ્તાર છે આખું પતંજલિ યોગ એમ અહીંયા સંક્ષેપમાં મહાભારત છે એમાં એક તમને બધાને કથા ખબર છે કે હું સંક્ષેપમાં કથા નથી કરવાનો કથાનો સાર છું એની અંદર
एक बीजू वर्णन है जो महाभारत ना पात्रों द्वारा अपना जीवन में कया गुण विकसावा जोईए अने कया अवगुणों न विकसावा जोईए ये आपने शीखवाड़े। थ्रू द शोल्डर्स ऑफ दिस कैरेक्टर यू लर्न व्हाट और हाउ शुड आई बी एंड हाउ शुड आई नॉट, મારામાં કેવું હોવું જોઈએ અને કેવું ન હોવું જોઈએ। એક શબ્દમાં એક જ દ્રષ્ટાંત રૂપે કહું તો જે ધૃતરાષ્ટ્ર છે એ પૂર્ણ પુત્રાશક્તિનું મૂર્ત રૂપ છે, દુર્યોધન છે ઈર્ષાનું મૂર્ત રૂપ છે। ઈર્ષા કરવાથી શું થાય જીવનમાં, કુળ ઘાતક તમે બનો એનું આખું વર્ણન છે। પુત્રાશક્તિ થી શું થાય જીવનમાં, આજે આવશે પુત્રાશ્વ સંતા ભણવા, એ જ કહેવાનું એમ। અહીંયા કયા કયા ગુણો નું વર્ણન છે, વિસ્તરમ કુરુ વંશસ્ય ગાંધાર્ય ધર્મશીલતા, આખા કુરુ વંશ નો વિસ્તાર છે સાથે સાથે ગાંધારીની ધર્મશીલતા નું વર્ણન છે। આગળ કહે છે શત્રુઃ પ્રજ્ઞાં ધૃતિઃ કુત્સ્નઃ, વિદુરજીની ઉત્તમ પ્રજ્ઞા, કુંતી માતાનું ધૈર્ય, મહર્ષિ ભગવાન વેદ વ્યાસે ભગવાન કૃષ્ણની પાંડવ પરાયણ સત્યપરાયણતા, ધર્મનિષ્ઠા, દુર્યોધન વગેરે ધૃતરાષ્ટ્ર વગેરે ધૃતરાષ્ટ્ર દુર્યોધન વગેરે પુત્રોની દુર્વ્યવહારતા, આનું આ ગ્રંથમાં વર્ણન છે સંક્ષેપમાં કહે છે। સાથે સાથે કહે છે કે આ ગ્રંથ કેવો છે, કે 3 લાખ શ્લોકનો મહાભારત દેવલોકમાં છે, પિતૃલોકમાં 15 લાખનો છે અને ગંધર્વલોકમાં 14 લાખનો શ્લોકનો છે। અને અહીંયા જ કે છે 1 શત સહસ્ત્રમ છે માનુષે લોકે પ્રતિષ્ઠિત, 1 એટલે 100 એટલે 100, સહસ્ત્રમ એટલે 1000, 100 હજાર એટલે કેટલા થયા 1 લાખ, 1 લાખ શ્લોકનું મહાભારત માનુષેશુ પ્રતિષ્ઠિત, મનુષ્ય લોકમાં છે। અને કે છે નારદો અશ્રાવયત દેવાન, આ મહાભારતની કથા નારદજીએ દેવતાને કહીતી અને અસિતો દેવલઃ પુત્રન, દેવર્ષિ અસિત નારદજી દેવતાઓ અને અસિત અને દેવલ પુત્રોને પણ એનું શ્રવણ કરાવ્યું। હવે સંક્ષેપમાં આખું મહાભારત, પાંડવો વનમાંથી આવ્યા એમાં એક એક ગુણ પાંડવોના બતાવે છે। યુધિષ્ઠિરસ્ય સૌચેન પ્રીતા પ્રકૃતયો ભવત ધૃત્યા ચ ભીમસેનસ્ય વિક્રમેણ અર્જુનસ્ય ચ ગુરુ શુશ્રુષયા ક્ષાંત્યા યમયોર વિનયેન ચ તોષ લોક સકલસ્તેષાં શૌર્ય ગુણેન ચ। પાંડવ જ્યારે પાંડુ રાજા મરી ગયા, કુંતી અને કુંતી દેવી ઋષિઓને આગળ કરીને મુનિઓને આગળ કરીને 5 સંતાનો લઈને હસ્તિનાપુર જાય છે, ત્યારે હસ્તિનાપુરમાં દેવવાણી થાય છે। ઋષિઓ તો કહે છે કે ભાઈ આ કોઈ જોયું નથી, કહે ધૃતરાષ્ટ્ર તારા ભાઈના સંતાનો છે, તારા નાના ભાઈના સંતાનો છે, એટલે તારી અત્યારે પિતા તરીકેની તારી ફરજ થાય છે કે તું એમની રક્ષા કર, પિતૃવત, અને હું તને ખાતરી છે, અમે સાક્ષી આપીએ છીએ કે આ પાંડુની જ સંતાન છે, તમારો જ વંશ, કુંતી તો બીજાના સંતાન લઈ નથી આવી। અને ત્યારે આકાશવાણી થાય છે, આકાશમાંથી પુષ્પ વર્ષા થાય છે, એનું વર્ણન છે। આ ગુણો તમે જુઓ, સૌ શુકાને કહેવાય એનો શૌચ છે ને કહેવાય કે ક્યારે પણ શાસ્ત્રાચાર નો પરિત્યાગ ન થાય, શાસ્ત્ર નું જે વિધિ વિધાન હોય એમાં ભાંછોડ ન કરવી, હંમેશા સત્પુરુષો નો મહાત્માઓનો સત્સંગ કરવો અને સદાચારમાં દ્રઢતા પૂર્વક રહેવું એને શૌચ કહે છે। ધૃતિ કોને કહે, અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિ આવે, ચિત્તમાં એટલો વિકાર ન આવે કે તમે વિવેક શક્તિ ખોઈ દે,
માણસ ના જીવનમાં ખૂબ અનુકૂળ સંજોગો આવશે અને એટલા જ પ્રતિકૂળ આવશે. શીખવાનું એ છે, તમે જરાક આટલું વિચારજો, આપણે જયારે મંદિર જઈએ ને આવડી ટબોળી ચડાવીએ 100 લિટર 100 ml ના દૂધની, અને ભગવાનને દુઃખનો લિસ્ટ આપી દે કે ભગવાન મારા દુઃખ દુઃખ ને જાળવા. સાક્ષાત પરમાત્મા કૃષ્ણ પાંડવોના સેવામાં હાજર હતા તો એ કેટલા દુઃખ આવ્યા. દુઃખ તો આવશે, સુખે આવશે, માન ન મળશે, અપમાન થશે, જય થશે, પરાજય, બધું ચાલવાનું. હું હચમચી ના જવો જોઈએ એ ખરી તાકાત. એને લક્ષ્મી કહ્યું છે, ધૈર્ય લક્ષ્મી. સફળ જીવનમાં એ જ મહાપુરુષો થયા છે જે કઈ સિદ્ધ કર્યું, એ લોકો એ ધૃતિ રાખે છે. એમના જીવનમાં ઓછી મુશ્કેલી નથી આવી, એ લોકો કદી પોતાની જાતને ગુમાવે નહીં, ધૈર્યપૂર્વક ચાલ્યા કરે. એ ધૃતિ યુધિષ્ઠિર નો શૌચ, ભીમસેનની ધૃતિ કે મારા મારી તો પડવું જ પડે, કુસ્તી છે. તમે બોક્સિંગ જુઓ, કુસ્તી જુઓ, કયો પહેલવાન આવે? બંને પહેલવાન બળિયા હોય, એકબીજાને પાડતા જ હોય, બળિયા તો હોય ને બધા, માર ખાતો જ હોય, પણ જીતે છે કોણ? પેલા 10 કે 3 ગણે પેલા ઉભો થઈ, અને હારે છે કોણ? રેફરી કાઉન્ટ કરે ને પેલા ઉભો ના થઈ. પેલો રેફરી ગણતો હોય ને ત્યારે એને એટલું દુખતું હોય તો એ પોતાની જાતે ઉભો થાય, લડવું તો છે. એના ધૃતિ છે, શરીર થી પેલા ને પીડા હોય તો ઉભો કરે, એમ મનથી ગમે એટલી પીડા હોય પણ હું નકારાત્મકતા ને નિરાશા ને હતાશા ને વશમાં ન થઉં, હું ગુસ્સા ને વશમાં ન થઉં, દ્વેષ ને વશમાં ન થઉં, મારી જાતને હંમેશા ઉત્સાહ ને પ્રસન્નતાથી ભરીને સકારાત્મકતાથી વિચાર વલણ રાખીને જીવનને આગળ ધપાવું, એ ધૃતિ છે. એ ભીમસેન માં સૌથી વધારે. પાંડવો કેવા હતા? વિક્રમેણ અર્જુનસ્ય છે. અર્જુન કેવો હતો? પરાક્રમી, અર્થાત જે કોઈ ન કરી શકે એવા પુષ્કાર કર્યો, દુષ્કર્મ સિદ્ધ કરવાનું સામર્થ્ય જેનામાં હતું એવો અર્જુન હતો. અને શુશ્રુષા, શુશ્રુષા એટલે સદવૃત્તિ અનુભૂત. આપણા જીવનમાં સદવૃત્તિ હોય, સદાચાર પરાયણતા હોય અને ક્ષમાશીલતા હોય અને વિનય હોય, એ કોનું હતું? તો કે ભીમ, અર્જુન, નકુલ અને સદૈવ. એનાથી પ્રજા ખૂબ પ્રસન્ન. ત્યાર પછી જે મારે તમને કહેવું છે, જો રુદ્રાસના વિલાપના 50 થી 70 શ્લોક છે. કથા ટૂંકમાં કે છે, આમ તો એક એક લોકો બધા પ્રસંગો વર્ણવે છે, પણ જયારે ધૃતરાષ્ટ્રને વિલાપ થયો ત્યારે ધૃતરાષ્ટ્રનો પશ્ચાતાપ છે, એની કબૂલાત છે. શીખવા માટે આપણને કહે છે, જો આસક્તિ જ્યાં હોય, અર્થાત જ્યાં તમારે અંગ્રેજીમાં કહે યુ ઇન્વેસ્ટેડ યોરસેલ્ફ ટુ મચ ઇમોશનલી, તમારી લાગણીઓનું રોકાણ અતિ માત્રામાં, એ વ્યક્તિમાં કે સ્થાનમાં કે સંજોગોમાં કે કોઈ ધ્યેયમાં. હવા માણસો જોયા છે, મારે આ કરવું જ છે તો કરવું જ, પણ તું ખલાસ થઈ ગયો, મૂક ન બન્યો. આ શીખો, મધ્યમ માર્ગ હોવો જોઈએ જીવન. આજકાલ ખાસ કરીને બધા મોટિવેશનલ સ્પીકરો આવું મોટી ટકા લાગે, તમે નક્કી કરો થઈ જાય, ફળણાએ કર્યો, દીકરાએ કર્યો, દાખલા હતા એની જીવન ચરિત્રની વાતો કહીને મોટિવેશનલ પ્રોગ્રામ કરો. પણ આ સેના જેવું છે. આજથી 15-17 વર્ષ પહેલા મને વિચાર આવ્યો, જો સમજો ત્યારે ધ્યેય છોડવું એ શીખવું છે, અને ધ્યેય નિષ્ઠા પણ હોવી જોઈએ, આ જ વિવેક છે. માણસના જીવનમાં વિવેક ન હોય એવું ક્યારે બને? જ્યારે કશાનો અતિરેક હોય લાગણી,
કરુણતા શું છે ખબર છે? લાગણીઓનો અતિરેક એટલે મોહાંધતા જેમ હોય ને, ત્યાં સ્વજન દુશ્મન લાગે ત્યારે. અને આ જીવનમાં શીખવા જેવું છે કે આપણને કોઈ દોષ બતાવી શકે એવી તૈયારી આપણી હોવી. તમે મારા મોડે આ વાક્ય 1000 વાર સાંભળશો હું થાકતો નથી કેતો, કારણ કે એ પ્રમાણે હું જીવે છું. માથું મૂકવાના બે સ્થાન રાખું અને એટલે જ હું સુખી થયો. એક ખોળો હોવો જોઈએ ત્યાં માથું મૂકીને રડી શકે, કેન એક્સપ્રેસ યોર ઇમોશન. અને એક ચરણ હોવા જોઈએ જ્યાં માથું મૂકી દો ને કેમ આપણે કરીએ. હું કોઈ સાંભળું જ નહીં, બસ આ રાવણ પ્રગટ થઈ ગયો, આ દુર્યોધનનું પ્રગટ. જ્યારે તમારા જીવનમાં એવી કોઈ વ્યક્તિ હશે કે જેના કહ્યા તમે જીવશો, અર્થાત તમારા અહંકારને તમે મર્યાદાની રેખા આપો. ઋષિજનોનું વાક્ય છે, વેદ કાળનો કલ્પના કરો. વૈદિક કાળમાં વિદ્યાર્થી ભણી ગણીને જયારે સમાજમાં લગ્ન કરવા જાય છે, જ્યાં આ ઉપદેશ છે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, ત્યાં કે છે એ તત્ર બ્રાહ્મણ સંમર્ષિણ યુક્તા આ યુક્તા અલોક્ષા ધર્મ કા માસ્યુ. આવા મહાપુરુષો 4 લક્ષણ આપે છે, એવા સત્પુરુષના શરણમાં રહે છે. અહીંયા તો ગુરુકુળમાં હું બેઠો છું, તારી વાડ કરી તમારી નજર સમક્ષ છે, પણ જ્યારે તું સમાજમાં સ્વતંત્ર થયું છું, અંગ્રેજીમાં કે વેન યુ આર ક્રોસિંગ ધ ફેન્સ બી કેરફુલ. ધૃતરાષ્ટ્રના જીવનમાં એવું કોઈ હતું નહીં, એને ઇનફ સિગ્નલ મળ્યા છે. આજે એને દેખાય છે આમલા પોતે સંજય પાસે કબૂલાત કરે કેમ પેલું મોં મરી ગયા ને ભાન પડ્યું, મોંનું પડણ જેવું થયું, ત્યારે ઘરે રહીને હવે મને કેમ ધ્યાન. ઘણી વાર લોકો અમુક સંબંધ બાંધી દે, લગ્ન થઈ જાય ને 2 વર્ષ પછી પસ્તાઈને પાછા આવે ત્યારે કે હા અમને આવું થયું તો કરો સંજય ને કે સંજય કે હું તો આ કરું. પોતે પાછો એના આગળ કે છે નમે વિશેષ મમ પુત્ર સ્વપુત્ર પાંડુ પુત્ર છે. ખરેખર તું મને પૂછું તો મને પાંડવોના સંતાનમાં અને મારા છોકરામાં વિવેક બુદ્ધિથી કોઈ ભેદ નહોતો. પાંડુને મને મારા ભાઈ માટે કેટલો પ્રેમ હતો, એને ભાઈને કેટલો પ્રેમ હતો જેને લીધે હું રાજા બન્યો. રાજ્ય તો પાંડુનું હતું, એણે મોટા ભાઈને બેસાડીને સેવા કરી. પણ શું થતું હતું? વૃદ્ધમ મામ અપે સૂર્યંતી પુત્રા મન્યો પરાયણ. મારા છોકરાઓ બધા બહુ ગુસ્સા વાળા છે અને હું હવે અપંગ છું, આંધળો છું, એટલે મને ગુસ્સો કરી મન બધા દબડાવે. તો શું થઈ ગયું? કે હે કાર્પણ્યા પુત્ર પ્રીત્યા સહામી, મારી પુત્ર આશક્તિને લીધે હું આ બધું સહેતો. હું કથામાં કહીશ, જન્મ થયો ત્યારે જોશીએ કહ્યું હતું કે આ કુળનો નાશક છે, પુત્રાશક્તિને લીધે. મોહ્યંત ચ અનુમોહ્યા, અત્યંત મોહિત માણસ, મારા મોહે શું કરાય એના નિશાસા નાખે છે. દુર્યોધનમ કુલમ ચ અચેતનમ ચ, દુર્યોધન આખું કુળનો નાશ થઈ ગયો. આમાં આ જે બધા શ્લોકો છે એમાં છેલ્લે એક જ શબ્દ આવે છે, તદાનાશંસે વિજયાય સંજય. તદાનાશંસે વિજયાય સંજય, ત્યારે શંસે એટલે મને આશા, અને ન આશંસે એટલે મેં આશા મૂકી દીધી. શેની? વિજયની. આ બધું જયારે ઘટના ઘટી ત્યારે અર્થાત મારે સમજવા જેવું હતું કે આ બધામાં કદી અમે જીતવા નથી.
આ બધું જયારે થયું ત્યારે મેં વિજયની આશા છોડી દીધી હતી કે મારો કુળ બચશે એવી આશા મેં છોડી દીધી. એક એક વર્ણન કરે છે, યાદ આવતું જાય, શોકાવિષ્ટ થાય ને માણસ, સ્વજન મરી જાય ને પછી પોતાની ભૂલો. મેં આવા મહાપુરુષ ને આમ કર્યું, મેં આને આમ કર્યું, એમ કઈ રડે છે. જયારે મત્સ્યવેદ કર્યો ધનુષે, દુનિયાના કોઈ રાજા ના કરી શકે, અને બધા ઈર્ષાના માર્યા, હતાશાના માર્યા, બધા દ્રૌપદી જોઈતી ત્યાં આઈ ડોટ એન ડોટ ડી ડોટ આઈ ડોટ એ ડોટ થઈ ગયું, બધા ભેગા થઈ ગયા. એલાયન્સ ઉભું કરી નાખ્યું લોકો. વર્ણન છે મહાભારત કે આ બધા મારવા ગયા. ગાદી જોઈતી હતી, દ્રૌપદી જોઈતી હતી, બધાને. આ એ જ વસ્તુ છે, આ કઈ નવું નથી. આઈ ડોટ એન ડોટ ડી ડોટ આઈ ડોટ એ બધું એ જ છે. બધાને વડા પ્રધાન બધું, આમાં કોઈ એમ કે છે કે ના હું ચાલશે મારા ભેગા કેમ થાય, ઓલો કેમ લઈ ગયો, આટલી જ વાત છે. એમ બધા મારો આવે છે. ભીમે અને અર્જુને લક્ષા ગુરુ નો એવો સંતાપ હતો, એવા માયરા એવા માયરા પુજરી પકડી ભાગ્યા. ધૃતરાષ્ટ્ર કે છે કે આ મેં સાંભળ્યું હતું, બે છોકરડા હોય દુનિયાભરના રાજવીઓ, લાલાયિત રાજવીઓને ટૂંક ભાગીને મગાડી દીધા હતા, કેટલા તો ટુકડા કરી નાખ્યા હતા. તો ત્યારે મારે સમજી જવા જેવું હતું કે અમારો કદી વિજય થવાનો, તદા નાશંસે વિજયાય સંજયઃ, યદા સર્વશમ દ્વારિકાયામ સુભદ્રામ પ્રપ્રસોઢામ માધવીમ અર્જુનેન ઇન્દ્ર પ્રસ્થિમ વૃષ્ણિ વીરૌ ચ યાતૌ તદા નાશંસે વિજયાય સંજયઃ. ત્યારે મેં સાંભળ્યું કે દ્વારિકા નાથની બહેન સુભદ્રા ને અર્જુન કૃષ્ણનો રથ લઈને ભગાડી ગયો, કોઈ એને રોકી ના હક્યું, ત્યારે મારે સમજવાનું. આગળ કે છે, એટલે આ બધા શ્લોકો દ્વારા મહાભારત અને પાંડવોના કેવા પરાક્રમ છે એનું વર્ણન. વેદ વ્યાસજી મેં તમને કહું છું તો શોલ્ડર્સ ઓફ ડિફરન્ટ કેરેક્ટર્સ તમને વર્ણવે છે કે મહાભારતમાં પાંડવો કેવી દૈવી શક્તિથી અવયુક્ત હતા અને એમણે કેવા પરાક્રમ કર્યા. પછી કે છે, યદા શ્રૌષમ દેવરાજમ પ્રવિષ્ટમ શરૈ દીપ્તે ચરિતમ અર્જુનેન અગ્નિમ યથા તર્પિતમ ખાંડવે ચ તદા નાશંસાય જયાય સંજય. ત્યારે મેં સાંભળ્યું કે ખાંડવન અગ્નિને બાળવા દીધું આખું નાખું, ખુદ ઇન્દ્ર વરસાદ ન રોકી પાણીને રોકી શકે, દેવના રાજાને અર્જુન ખાળીને ગોરી. તો મારે સમજી જવાની જરૂર હતી કે આ સામાન્ય નથી, મારા છોકરાને હું બચું. આઈ શુડ હેવ અન્ડરસ્ટુડ ધેન. યદા શ્રૌષમ ન જાતુપાદ વૈશ્વન સ્થાન મુક્તાન પાર્થાન પંચ કુંત્યા સમેતાન યુક્તમ ચૈષામ વિદુરમ સ્વાર્થ સિદ્ધૌ ના તદા નાશંસે વિજયાય સંજયઃ. લાક્ષા ગુરુથી બળ્યા, આખું ગૃહ બળી ગયો, આપણા છો એ છો જીવતા પાછા. ત્યારે મારે સમજી જવાની જરૂર હતી કે એમની પાસે દૈવમ છે. અને જયારે દ્રૌપદી એ વરમાળા આપી, દ્રૌપદી નું નામ છે ઓરિજિનલી યજ્ઞ સેની, યજ્ઞ માંથી પ્રગટ થાય, દેહદીપ્યમાન એનું. કેમ બધાને એના માટે આસક્તિ હતી, એને શરીરમાંથી કાંતિ હતી, એની આંખોમાં તેજ હતું કે લોકોને બીક લાગે એવું વર્ણન આવે છે. અને એને કોઈ ડીઓ પીઓ વાપરવાનું નહોતું કરે છે ને, એ જન્મી ત્યારથી વરદાન હતું કે 8 ગૌ સુધી એની સુગંધ પ્રદર્શ, અને એના વાળ ઘૂંટણથી નીચે હતા, એટલે શારીરિક સૌંદર્ય, પણ જેને કાંતિ કહી ને ચરિત્રની ખુમાર, એનું વ્યક્તિત્વ એવું. એ દ્રૌપદી સામે ચાલીને વરમાળા પહેરાવે તો સમજી જવું જોઈએ કે આ કાંતિ પુરુષ એનાથી મહાન છે. જેને આવી કાંતિમાન સ્ત્રી શરણે થાય તો હું સમજ્યો નહીં કે છે. યદા શ્રૌષમ મગામા મહાગધાનામ વરિષ્ઠમ જરાસંધમ ક્ષત્ર મધ્યે જ્વલંતમ અત્યંત દેદીપ્યમાન જરાસંધ, જેને એક ભીમે પૂરો કરી નાખ્યો,
ત્યારે મારે સમજી જવાની જરૂર હતી કે આ દિવ્ય માણસો છે. યદા શ્રોષમ દિગ્વિજય પાંડુપુત્ર વશીકૃતાન ભૂમિપાલાન પ્રસૃત્ય. રાજસુ યજ્ઞ કરવાતા પહેલા રાજસુ યજ્ઞ ને અશ્વમેધ યજ્ઞ, આ બે યજ્ઞ ની અંદર ઘોડો છોડવાનો અને એની પાછળ પાછળ જવું પડે ભૂમિનો વશ કરવાનો. અમારે ત્યાં રાજકોટમાં રાજાએ રાજસુ યજ્ઞ કર્યો થોડા વર્ષો પહેલા. મને વિચાર્યો કે રાજ્ય વગર રાજસુ યજ્ઞ કેમ થાય, કરાવનાર બ્રાહ્મણ પણ હોય છે અને કરનાર રાજા હોય છે. ઘોડો તો કઈ દેખાયો નહીં આપણને, બકરું નહોતું, કઈ છોટું મૂકવું હતું મહેલમાં તો બનશે, પણ કઈ ગમે જે હોય આ કળિયુગ નો પ્રભાવ છે. અર્જુન જાય છે એની પાસે, કેટલા અર્જુનના પ્રભાવથી એ સમય એની યશ એની કાંતિ એટલી બધી હતી કે બધા રાજાઓ ધનની ટોકરીઓ લઈ લઈને એને ચરણમાં મૂકીને લઈને આવ્યા, એટલે એનું નામ પડ્યું ધનંજય. અર્જુનનું ધનંજય ટાઈટલ છે. એટલું ધન જીતીને આવ્યો કે એના ભૂતોનો ભવિષ્ય. એટલે ખાસ એને ભગવાન કૃષ્ણે ધનંજય કહે છે કે આ મેં જયારે સાંભળ્યું ત્યારે મને કેમ ના ખબર પડી. હવે પસ્તાવો કરે જેને કે ને તમે રોવત ક્યાં હે જબ ચિડિયા ચુગ ગઈ ખેત, કે જ્યારે પેલો મારો નાલાયક બેટો દુશાસન દ્રૌપદી મશ્રુ કંઠીમ રોડતી બિચારી દ્રૌપદીને રજસ્વલાને ખેંચીને લાયો ત્યારે જ એના તાપથી અમે બળી ગયા. અને બાકી હતું તો શું કર્યું, એનું વસ્ત્ર એનું હરણ કર્યું એને. યદા શ્રૌષમ દ્રૌપદી રંગ મધ્યે સભા મધ્યે લક્ષમ, અરે યદા હા જરા શું કર્યું એને, સભા મધ્યે વસ્ત્ર હરણ કર્યું તોય સાડીઓ ખૂટી નહીં. મારે સમજી જવા જેવું હતું કે આને તદાશમ નાશમ છે વિજયાય, મારે સમજી જવાની જરૂર હતી કે અમે કદી ફાવવાના નથી. આગળ કે ઠકુરની કપટીને હું ઓળખતો હતો અને એની સલાહમાં મારો છોકરો ચાલીને કુળનો નાશ કર્યો, તો મારે સમજવાની જરૂર હતી કે આ શાળાની ઘરમાંથી કઢાય હું કેમ ના સમજો. મારો યદા શ્રોષમ સ્નાતકાનામ સહસ્ત્રૈહી અંગાગતામ ધર્મરાજમ ભરસ્તમ ભિક્ષાભુજામ બ્રાહ્મણાનામ મહાત્માનમ તદા નાશમ સે વિજયાય સંશય. યુધિષ્ઠિરને અમે બધાને કપટ કરીને વનવાસમાં તો મોકલ્યા, પણ વનવાસમાં એક એવા ધર્માત્મા હશે કે જેની જોડે હજારો બ્રાહ્મણો જોડે જીવતા હતા, રોજ આશીર્વાદ આપતા. અને એ યુધિષ્ઠિર ભિક્ષા લેવા જાય ને આવા વેદ પંડિત બ્રાહ્મણો એની સાથે ભિક્ષા લેતા હતા, એટલે એના માટે પૂજ્ય હતા. તો મારે સમજવું જોઈએ કે આપણો કઈ વિજય તદાસન છે. પછી આગળ વર્ણન કરે છે અર્જુને શિવજીને હરાવીને પાશુપાત્રાસ્ત્ર મેળવ્યું. કિરાતરૂપમ ત્રંબકમ તોષ્ય યુદ્ધે કિરાતમ, કિરાત રૂપે આદિવાસી રૂપે આવ્યા હતા. કોણ? આશુતોષ. આશુતોષ એટલે શિવજી. એનું નામ આશુતોષ કેમ છે? આશુ એટલે શીઘ્રમ, તુષ્યતિ ઇતિ આશુતોષ, જલ્દી ઘૂસતી. લાલાને પટાવો બહાર છે, જબરો માણસ, પાખો માણસ. પણ શિવજી આપણે ગાઈએ ને ભોળા શંભુ, એમના ગામડામાં ભોરા શંભુ, કેવો શંભુ દિવાળીના શંભુ ભોરા ભોરા કરે. શિવજી આશુતોષ ને યુદ્ધ ભૂમિમાં લડીને એને સંતુષ્ટ કર્યા તોય હું સમજ્યો નહીં. ત્યારે મારે ખરેખર સમજવાની જરૂર હતી કે આશા છોડી દો. અર્જુન શ્રાપને લીધે એક વર્ષ દેવલોકમાં નિવાસ કરે છે, ત્યારે દેવતાઓ અર્જુનની સહાય લઈને પૌલ નામના રાક્ષસને મારે. જેને સહાયની દેવતાઓને જરૂર પડે, તો મારે સમજવાની જરૂર હતી કે ભાઈ આ મારા છોકરા નું બને. તદા નાશમ સે વિજયાય સમજે. હા એનું કે ગંધર્વ
एक एक प्रसंग याद आवे। तो पांडवों जय वनवास करता था शुरुआत ना दिवसों में, दुर्योधन गुप्तचर राख्या, गुप्तचर राखी तपास करते तो दुखी छे, एमने तो दुखी ज करवा। पेला तो त्या आनंद थी जीवता, पांचे भाइयों मानी सेवा करे मजा करे, भिक्षा तो भिक्षा एमा पेला पेट में तेल रहे। ईर्ष्या कोने कहवाय कि बीजा नु सुख जोईने आपणे दुखी थई, બીજાની પ્રગતિ જોઈને દુઃખી થવું એ આસુરી વૃત્તિ છે, અને બીજાને સુખે સુખી થાય દૈવી સંપત્તિ છે। એટલે આ ભાઈ સાહેબ રાજમહેલમાં કહે છે કે હવે હું જરા ફાર્મ હાઉસમાં રહેવા જોઈએ, એટલે છોડી, અને ક્યાં જંગલમાં રહેવા ગયા, જ્યાં પાંડવો રહેતા તેની થોડો દૂર જ ફાર્મ હાઉસ બને। રાજા હતા, રસાલો લઈને ગયો, નોકર ચાકર રસોઈયા સેનાપતિ રોજ અવારે બેન્ડ વાજા વાગે એનું સ્વાગત થાય, બધો જાણી જોઈને ઉત્સવ થાય। પેલા ઈર્ષા થાય, બળતરા થાય, તો એ પેલા કઈ થયું નહીં। એટલે અંદર અંદર એટલો ખીજાયો, કરવું શું સાભા માણસ, તમે હેરાન કરવા માંગતો કરો થાય ને, તમે શું કરો, એટલે ગુસ્સો આવે। એમાં એક ગંધર્વ જોડે ભીડી ગયો, પેલા એમ પકડી બાંધ્યો, એના સેવકો દોડતા યુધિષ્ઠિર પાસે કે અમારા માલિક ને લઈ ગયા, ગંધર્વ મારી નાખ। યુધિષ્ઠિર એ કહ્યું કે આખરે આપણને અન્યાય કરો, પણ તો કુળ નો તો છે, અર્જુન જરા થોડી જાય, તો મને ખબર પડી મારા દીકરાને મોત માં છોડાય તો એવું ના સમજો, કે લડશે ત્યારે તો મરશે જ, જે ગંધર્વની સામે વિજય મેળવીને મારા દીકરાને લાવી શકે છે, જે દેવતાઓ રાક્ષસ ને મારવા જેની સહાયની માંગણી કરે છે, ત્યારે મને કેમ સમજણ ના પડે। યદા શ્રૌષમ કીચકાનામ વરિષ્ઠમ નિષૂદિતમ ભ્રાતૃ સતેન સાર્ધમ, કીચક વધ કર્યો ભીમે, કિચક વોઝ ઇનવિન્સિબલ, ને એના 100 ભાઈઓ સાથે રહેતો હતો બધા મલ, અને ભીમે એક રાતમાં પૂરા કરી હોઈ ગયો, ખબર ના પડે, અજાણી લાશ મળી, અમુક મર્ડર થાય ને એને ખબર ના પડે। 2-3 વર્ષ પહેલા કેનેડાનો 7મા 8મા નંબરનો રિચેસ્ટ માણસને મર્ડર કરી ગયું, તો શું પકડ્યું જ નથી, યુ સ્કિલ નોબડી નોઝ હુ મર્ડર્ડ હિમ એન્ડ વાય ધે મર્ડર્ડ। કે છે કે તદા ના વિરાટ રાષ્ટ્રે વસતા મહાત્મના ભીમ, વિરાટના રાજ્યમાં ભીમે ભાગ નાખ્યો તો એને સમજો, તદા ના શંસે વિજયાય સંજય, ઉત્તરાના લગ્ન યુધિષ્ઠિર, અરે રાજાએ પોતાની દીકરી ઉત્તરા આપી અર્જુન, અર્જુન કે હું તેનો પિતા સમાન છું, ગુરુ છું, નૃત્ય કલાને શીખવાડતો હતો, મારા છોકરા છે પરણાવ, અભિમન્યુને આપીને બે વૈવાહિક થયા, તોય મારે સમજવાની જરૂર નથી। યદા શ્રૌષમ શ્રીકૃતામ મત્સ્યરાજ્ઞયા સુતામ દત્તામ, સુતામ એટલે દીકરીને આપી, ઉત્તરામ સુતામ, તોય મને કેમ સમજણ ના પડે। અને એક આ શ્લોક બહુ અગત્ય, હજુ આવશે વર્ણન, શું કે છે, યદા શ્રૌષમ માધવમ વાસુદેવમ સર્વાત્મના પાંડવાર્થે નિવિષ્ટ યસ્ય ઇમાં ગામ વિક્રમમ એકમ આહુ તદા ના શંસે વિજયાય સંજય। કોણ છે તો કે છે, યસ્ય ઇમાં ગામ વિક્રમેણ એકમ, એક પગલામાં જેણે આખી પૃથ્વી માપી લીધી, કોણ, વામન, કૃષ્ણ, એ કોણ છે અત્યારે, કે માધવમ લક્ષ્મીપતિ છે, એ લક્ષ્મીપતિ જેણે એક પગલામાં આખી પૃથ્વી માપી દીધી, જે વાસુદેવ છે, વસુદેવનો સંતાન, એટલે આખી બાળ લીલા યાદ હતા, કે જેણે એક આંગળી ગોવર્ધન ધારણ કર્યો, કેટલા અસુરને માર્યા, એ સર્વાત્મા માધવ શું કે છે, પાંડવાર્થે સર્વાત્મના નિવિષ્ટિતમ, એ પૂર્ણ નિષ્ઠા સાથે પૂર્ણ કમિટમેન્ટ એને કીએ, હૃદયથી
बुद्धि थी, शरीर थी, पांडवों ने जुड़े रहया सेवा माता, वही मैंने यसे इमाम गांव विक्रम है। महाभारत में जो जानवा जेवु से बे वार आवे छे, स्वयं कृष्ण कहे छे कि हूँ पांडवों नो सेवक छु। कर्ण ने वटलावा माटे लालच आपीने कहे छे कि तू आम आई जाइस तो तारी हूँ सेवा करीश। विचार करो, जगदीश्वर परमात्मा, गिरिराज धारण करना परमात्मा, अटला असुरों ने मारना परमात्मा, द्वारकाधिपति, राजसी यज्ञ में सर्वश्रेष्ठ सौथी उग्र पूजा ने प्राप्त कर, व्यास जी ने बधा ऋषि मुनियों ने बधा ने संमति, ये अर्जुन नो सारथी बने तो केवो प्रेम। सारथी एटले शू? सारो शब्द देशी भाषा में कहे तो ड्राइवर। ये रणभूमि में साक्षात वासुदेव एना सेवा में हता, तो समझो जो आसक्ति केवो मोल आवे। सीखो आसक्ति एटले लागणी। मैं तमने तो आ बेटल से लागणी एटले ज कोई चरण जो जाए मातुमो कर नु कहू। आप सांभळीए मने आ केम ना दे के मने तो नारजी युद्ध पहला त्या सुधी कही गया था, यदा श्रोषम नर नारायण तो कृष्णार्जुन वदत नारद से च मुखे। कृष्ण अर्जुन साक्षात नर ने नारायण जो नारद से च मुखे, यदा श्रोषम ने सांभळ्यु तोय मारी मति न छा विलाप करे, मैंने समझ ना पड़ी। अने संधि करावा साक्षात जगदीश्वर आया, अने कुंती ने एकला मळी ने सांत्वन आपी, तू चिंता ना करी तारा छोकरा सुखी था, तो आमजी जवान जरूर होती। मने त्यारे केम यदा श्रवसे वासुदेव प्रख्याते आर्ताम पुरुधाम सांत्विताम केशवे, केशवेन पुरुधाम सांत्विता, केशवे जे दुख थी पीड़ित हती, आरता पुथा एटले कुंती, एने सांत्वना भी तोय ना मैं समझे। पांडवाना मंत्रीनम कृष्ण, कृष्ण पांडवाना मंत्री छे, अने विजयी भवना आशीर्वाद द्रोणाचार्य आपका था युद्ध पहला, तोय हूँ ना समझे। वो केवल मैं जारे आय सांभळू करणाए पोताना तेजो द्वेष ने लीधे विश्व ने सर्व सेना ना सेनापति बताया, जो आ शिखवा जो माणस हमेशा पोतानी जात विषय वधारे पड़तो मूल्यांकन करे, सेल्फ ओवर एस्टिमेशन, हूँ तो कई छू। कर्ण ने एवं तो कि भीष्म जेवो तो शू जो वधारे तो मने सेनापति बनावे। सेनापति भीष्म ने बनाया तो आ गांडा प्रतिज्ञा ली थी, चाहूंगी ये छे चाहूंगी नहीं लड़ूंगी। सुना कहू आई आई डॉट एन डॉट डी डॉट आई डॉट ए आई के मने आ जाने खबर पड़ी कि कर्णे आऊ करी तो समझ मारा समझी जाऊ तो आवा मूर्ख ने मित्र बनाया मारा छोकरा है, तो पण मैं एनी साथे आ चालू राखी। घटोज घट नी बात करे पदानाशम से विजया संजय, घटोज घटते नहीं सकली जातु ना ब्रह्मास्त्र। एक भीमना एक छोकरा को सैन्य हद प्रत करी ना कि ब्रह्मास्त्र जतुर तो मारे समझाऊंगी। जरे द्रोण नो अश्वत्थामा हतहा नो शोक था तो मने ना समझा। अहियाँ पाछे जोड़े जोड़े अपने बधाने खबर न थी नकुल अने सहदेव केवा वीर हता। आपणे तो भीम अने अर्जुन नुं सांभळी लेशे, नकुल कर्ण साथे भिड़ी गयो अने कर्ण ने हराई न सके। कर्णे प्रतिज्ञा करी थी कुंती ने कि तारे एक छोकरा तो मार नाखीश। 26 वार भीमे ने हरायो, भीमे बाण विद्या, नकुल नथी हरायो। ध्रुवराज कहे छे कि आपणे कहे जेने दूधपाक्यो गणतो
नकुल सहदेव ये दुर्गा क्या है यदा श्रवसम द्रोणीनाम वही रथस्य माद्री सुतम नकुलम लोक मध्ये समम युद्धे मंडलेन चरंतम माद्री सुतम नकुलम एने एकला हाथ से युद्ध करीन कर्ण आखो दिवस अंपायर तोड़ू ना जारे नारायणास्त्र द्रोणे नाखी तो कृष्ण अर्जुन सामे आखो नारायण अस्त्र ने शांत करी दीधु तो मारे समझवा जरूर थी या साक्षात नारायण से एनी हामे एनु अस्त्र न चाल तो ना समझो तो कैसे ने नारायणम दिव्यम वस्त्रम विकुर्वन यदा द्रोणे निहिता द्रोण जरा छोड़ी अश्वत्था माने लगभग तो मारे समझो नहीं कैसे यदा श्रवसं भीमसेनं पीतं रक्तं भ्रातुर्युधि दुःशासनस्य भ्रातुः दुःशासनस्य रक्तं पीतं भाई दुःशासन लोई भी दुःशासन द्रौपदी ने अपमान कर देना प्रतिज्ञा करे आज छाती चीर तब लोई पीस अरे पीजू तो मार हमजी जवान द्रौपदी का क्यों बलवान युधिष्ठिर नो कैसे वर्णन यदा श्रौषम निहितम मात्रराजम रणे शूरम धर्मराजेन सुतम सत्तदा संग्रामे स्पर्धते यस्तु कृष्णम तदा नाशम से विजयाय संजय ये शल्य तो उसके रथ चलाओ खूब कुशल ये कृष्ण जो है ना बस सामर्थ्य तो रथ चलाओ में कुशल अने कोई मारी ना सका बाण वागू जो है एने युधिष्ठिर मारना है तो जेने आपने हाव एवा गणता था या तो सटो हाथ में खेला तो वो पुनर निकले तो वही कैसे मने समझ ना पड़ी यदा श्रवसम शांतमेकम शयानम हृदम गत्वा लादम गत्वा छेल्ले दिवसे 70वें दिवसे दुर्योधन जान बचावा तड़ाव में गई गई समाचार तो है हमारी पास तो मारा मासू તેદાડે યુદ્ધ રોક્યો તો એક છોકરો જીવતે અને દુર્યોધન નો વધ થઈ ગયો તોય મને ખબર ના પડી આગળ કહે છે બ્રહ્માસ્ત્ર છોડ્યું તું અશ્વત્થામાં વર્ણન જે આવશે ત્યારે કહીશ સૌથી અતિ વાકુળ પરમાત્માને જો કોઈએ કર્યા હોય એક પરીક્ષિત જ કર્યા ઉત્તરાના ગર્ભમાં જેવું અસ્ત્ર ગયું જગતપતિ બે અસ્ત્ર ચક્ર ને ગદા ભૂમોના પહોંચે એમાં તો બે માંથી એક પૂરતું છે એને કેટલો વાલો હશે પરીક્ષિત ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરીને એમણે એની આનાથી રક્ષા કરી અને એ જે દિવ્ય તેજ પેલા ગર્ભ શિશુએ જોયું એના પરથી એનું નામ પરીક્ષિત પડ્યું એ ચક્કર વગર આમ જોયા જ કરતો હતો કેમ એનું તેજ યાદ આવતું પરિત ઈક્ષતે જોવું ઈક્ષણમ આપણે નથી કહેતા ઈક્ષતે એટલે જોતો તો આમ જન્મ ત્યાંથી જરૂર ક્યાં દેખાતો બાળક હતો તો મોટો થઈને આખું આ ભાગવતની ઉત્પત્તિ એમાં જ મોટો થઈને બધે ભરવા માંડ્યો પૂછે બ્રાહ્મણો બધાને જરા વાત કરો મારા દાદા કે વાત કરો તો મારા દાદાની કૃષ્ણ સેવા કેવી છે શ્રીમદ ભાગવતમાં વર્ણન છે કે એના રોમાંચ ઉભા થઈ જતો તો રડી પડતો આવા દાદા હતા મારા મેં આના દર્શન ગર્ભમાં કર્યા એ સંસ્કાર હતા એટલે હાથ દાડામાં મન લીન થયું એ તો આપણે 71 ભાગવત સાંભળીને જય શ્રી કૃષ્ણ બધા લોકો કે આનું ભાગવત મેં સાંભળી લીધું આને પાછળ સાંભળ્યા ભાગવત અંદર કેટલું ગયું કાકા જો કે આ તો ઘણી વાર એવું છે કુવામાં હોય તો હવાડામાં કદાચ એવા નમૂનો હોય એને સાંભળીને શું ફરક પડે પણ એ પરીક્ષિત ને એ સંસ્કાર એનીવે આગળ વર્ણન છે 150માં શ્લોક થી શરૂ કરીને 260 થી ઉપર શ્લોક સુધી છે 110 શ્લોક નો એનો આખો મિલાપ છે
एक आगे थोड़ा बाकी ना नहीं बात कर सो, आज तो 15 मिनट वधारे चाहिए। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमाधाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। काल है 6:30।